पूर्णपुरुषोत्तमाय श्रीस्वामिनारायणाय नमो नमः। इष्टदेव भगवान स्वामीनारायण महाप्रभु समग्र महोत्सवना प्रणेता वड़ताल टेम्पल बोर्ड ना चेरमेन श्री आ दिव्य सभा मंडप में बैठेलो समग्र समाज એનો એક આધાર સ્તંભ એવા પરમ પૂજ્ય જેનું દર્શન કરવાથી જીવ ભવાટીમાંથી મુક્ત થાય, આપણા મહાપુરુષે દર્શન કરાવ્યું છે। તીન તાપ કે જાલ જૈલો પ્રાણી કોઈ આવે તાકો શીતળ કરત તુરત દિલ દાહ મીટાવે, એવી જેનામાં અમી દ્રષ્ટિ વર્ષી રહી છે એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી, એમનું સમગ્ર સંત મંડળ, આજે એક ભારત દેશના પવિત્ર સંત જેની સ્મૃતિ અર્થે મહોત્સવ તમે સમગ્ર ભક્તજનો આજે માણી રહ્યા છો, એવા પૂજ્ય સ્વામીના ગુરુદેવ એવા પરમ પૂજ્ય શ્રી નંદકિશોરદાસજી સ્વામીની સ્મૃતિ મહોત્સવમાં તમે બધા ભક્તો ખરેખર બહુ ભાગ્યશાળી છો। તમે તો ભાગ્યશાળી છો જ, પણ મારા જેવા એક સાધુને પણ આજે આવું પવિત્ર એક મહોત્સવનું દર્શનનું સૌભાગ્ય સાંપડ્યું છે। આજથી લગભગ 33 કે 34 વર્ષના સમય ગાળા પહેલા મુંબઈ ભોલેશ્વર મંદિરમાં, મુંબઈમાં એક સોલિસિટર છોટાલાલ ભાઈ રહેતા હતા, મૂળ વતની હતા સુરેન્દ્રનગરના, જેમણે સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થી ભવનની સ્થાપના કરી અને એ સુરેન્દ્રનગર વિદ્યાર્થી ભવનના આદિ સ્થાપક હતા। કદાચ હું ભૂલતો ન હોઉં તો સંપ્રદાયમાં સૌ પ્રથમ એમણે ગુરુકુલની સ્થાપના કરેલી અને આખું એનું કાર્ય સુકાન મોડી મંદિરના એક મહાન પવિત્ર શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ સેવાદાસજી સ્વામીને સોંપેલું અને એમણે જ્યારે છોટા ભાઈની તબિયત જ્યારે બગડી ત્યારે મુંબઈ એમને મળવા માટે જવાનું થયું, તે દિવસે હું સાથે નારાયણ સેવાદાસજી સ્વામીની સાથે જોડમાં હતો। ભોલેશ્વર મંદિરમાં ઉતરા, પૂજ્ય સ્વામી ગુરુદેવના મહાન પવિત્ર
પ્રસંગોની ઝરમર જ્યારે તમારા હૃદય સુધી પહોંચાડતા હતા ત્યારે આ દ્રશ્ય મારા હૃદયમાં ખડું થયું. ત્યારે મારો લગભગ દીક્ષા લીધાનો પ્રારંભનો સમય હતો. ભંડારમાં જમવા બેઠેલા અને શાસ્ત્રી સ્વામીના ગુરુદેવ જાતે પીરસવા માટે આવેલા અને તે દિવસે એમના હાથની રોટલી અને એમના હાથનો લાડુ જમવા માટેનું સૌભાગ્ય મને સાંપડ્યું હતું. પીરસતા પીરસતા મારા માથા ઉપર હાથ મૂકીને મને કહ્યું તો સાધુરામ તમે ભણો છો? એ તો સ્વામી ભણતો તો નથી. તે દિવસે સ્વામી મને કહેલો ગુરુદેવે મને કે આમ તો મોરના ઈંડાને ચિતરવા ન જોઈએ, આવું મસ્તક ઉપર હાથ મૂકીને કહેલું, આવા સદગુરુની મમતાઓ, આવા સદગુરુની એક અમી દ્રષ્ટિ પામવાનું સૌભાગ્ય સાંપડ્યું છે. અને એવા એક ભારત દેશના મહાન પવિત્ર સંતો, એમની સ્મૃતિ મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે તો યજમાનો પણ તમે બધા ખૂબ ખૂબ સૌભાગ્યશાળી છો. ભૂતપૂર્વ વિદ્યાર્થી, વર્તમાન કાળ વિદ્યાર્થી, સભામાં બેઠેલો સમગ્ર સમાજ, એક બે વાત મારે તમારી પાસે રિલાવી છે. કારણ કે પરોક્ષના ગુણ તો આપણે વર્ષોથી ગાતા આવ્યા છીએ અને પરોક્ષના ગુણ ગાવામાંથી ઘણું બધું પ્રાપ્ત પણ થઈ શકે છે, પણ આપણા ભારતીય શાસ્ત્ર અને આપણા ભારતીય અનુભવી મહાપુરુષોના જીવન એમ બોલે છે કે જે તમને પ્રગટમાં મળશે એ તમને પરોક્ષમાં નહીં મળી શકે. મુક્તાનંદ સ્વામી હોય કે ગોપાળાનંદ સ્વામી હોય, એ બ્રહ્માનંદ સ્વામી હોય કે પ્રેમાનંદ સ્વામી હોય, પણ પરોક્ષવાદી હતા. અને વર્તમાન કાળનો સમય કંઈક પરોક્ષવાદી તરફ કંઈક આપણે દ્રષ્ટિ રાખીએ છીએ. આપ સમગ્ર ભક્તજનોને મારી એક ખાસ વિનંતી છે, આત્યંતિક કલ્યાણ જો પ્રાપ્ત કરવું હોય ને સત્તી દેહે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું સુખ જો તમારે પ્રાપ્ત કરવું હોય તો મહાપુરુષોએ એમ કહ્યું છે કે આવા પ્રગટ ભગવાનના સત્પુરુષના પગ તમે પકડજો. આપણા ગ્રામ્ય વિસ્તારમાં ઘણા બધા લોકો ગ્રામ્ય વિસ્તારમાં બેઠા હોય છે, ખ્યાલ હોય છે કે ખેડૂત લોકો ગાયો રાખતા હોય, બે ચાર ગાયો ઘરમાં રાખતા હોય. પહેલાં હતું આવું, અત્યારે તો વર્તમાન કાળ સમય કંઈક થોડોક વળાંક લઈ રહ્યો છે એટલે ગાય કરતાં બીજાને આપણે પ્રધાનતા આપતા જઈએ છીએ, પણ એ આપણે એક મહાન મોટી ભૂલ છે. વિદેશમાં તો હતું જ, પણ આ ઇન્ડિયામાં એ ધીમે ધીમે લોકો કૂતરાને પાડતા થયા, ગાયને મૂકી અને લોકો કૂતરાની પરિચર્યા કરતા થયા. તો ગાયો રાખતા હોય ને લોકો, તો બે ચાર ગાયો રાખતા હોય, એ ગાય તો પશુ છે, પણ એ પશુ ગાય છે ને એને પોતે ખિલ્લો નક્કી કરી રાખ્યો હોય, આખો દિવસ વગડામાં દૂર જંગલમાં નદીના કિનારે ઘાસચારો ચરવા માટે જતી હોય ગાયો, માલધારીઓ ગાયો ચારવા લઈ જતા હોય. સાંજે જ્યારે ઘેર આવે ને ત્યારે ઘર ધણી કંઈક કામમાં પરવેલા હોય તો ગાય
ઘરનું આંગણું ખુલ્લું હોય તો ગાય સીધે સીધી આવી અને પોતાના ખીલે આવીને ઊભી રહેશે, બીજાના ખીલે નહીં જાય. આટલી ખાનદાની જો આપણા ભારત દેશના પશુમાં જો હોય તો પરમાત્માએ આપણે માનવ બનાવ્યો છે, બુદ્ધિયોગ આપ્યો છે, ચાતુરી આપ્યું છે, કળા આપી છે, સામર્થ્ય આપી છે, આંખ આપી છે, પરમાત્માએ પગ આપ્યા છે, આપણને સમગ્ર શરીરના સારા એવા અવયવો જેની કિંમત હોને તમે ન આંકી શકે એવું આપણે અમૂલ્ય માનવ શરીર પરમાત્માએ આપ્યું છે, તો આપણામાં કોઈ ખાનદાની એ ખિલ્લો નક્કી કરવાની ખરી? કરજો. શાસ્ત્રી સ્વામી જેવા સદગુરુ તમને પ્રાપ્ત થયા છે, આ ભારત દેશનું ખનીજ છે. આ જે સંતો શાસ્ત્રી સ્વામીએ તૈયાર કર્યા છે, જેનું દર્શન કરવાથી આંખ અને હૃદય ઠરે, જેટલી વિદ્વતા એટલી નિર્મળતા આ સંતની ચાલમાં દેખાય. ઘણીવાર આપણી બુદ્ધિ આપણા વિચારો એવું વિચારતા હોય, આ સાધુ તો નાના છે, આ સાધુ તો મોટા છે, આ બધું ગણિત મારું ને તમારું છે ને, એ નંબર વગરની મેજરપટ્ટીનું છે. મેજરપટ્ટી સાચી પણ નંબર ઘસાઈ ગયેલી, નંબર ઘસાઈ ગયેલી મેજરપટ્ટીથી માણસ કોઈ દરજી માપ લે ને તો માપ જ ખોટો આવે. એ પેન્ટ એના બાપાને ને છોકરાને એના છોકરાને બધાને થઈ રહે, અણફિટ જ થાય. એમ ઘણી વખત મારીને તમારી બુદ્ધિથી આપણે સંતને માપતા હોય, પણ બુદ્ધિથી માપેલો માપદંડ આપણો ઘસાઈ ગયેલી મેજરપટ્ટી જેવો ખોટો છે. સંતની સામર્થ્ય એની મોટપ તો છે ને મા બાપ, ભગવાન પુરુષોત્તમ નારાયણના સંબંધે કરીને છે. અને ઘણીવાર હું કહું કે સુગંધ ફેલાવે એને સંત કહેવાય, અને દુર્ગંધ ફેલાવે એને અસંત કહેવાય. હવે એ વ્યાખ્યાના મર્મ તમારે સમાજને સમજવાની જરૂર છે કે વર્તમાન કાળમાં દુર્ગંધ કોણ ફેલાવી રહ્યું છે અને સુગંધ કોણ ફેલાવી રહ્યું છે, એ તો આપણે જોઈ શકીએ છીએ. ઘણીવાર સંપ્રદાયમાં, ઘણીવાર કોઈ કોઈ જાહેર સભાઓમાં મને તો બહુ દુઃખ થાય. આપણે એમ થાય કે સમાજ આટલી આટલી કથાઓ સાંભળે, વચરામત શિક્ષાપત્રીના પાઠ કરતો હોય સમાજ, સંતોનો સમાગમ કરતો હોય સમાજ, પણ બધું ક્યાં છે? ચિંતાપૂર્વક તમે
મોક્ષ માટેની ભગવાન શ્રીહરિએ આપણને કેટલી શ્રેષ્ઠ વિચારધારાઓ આપી છે. કહેવાનો મતલબ મારો એ છે કે આ બધો સભા મંડપમાં બેઠેલો સમાજ, તમે ભાગ્યશાળી છો એમ હું નહીં કહું, પણ તમે પરમ ભાગ્યશાળી છો એમ હું કહીશ, કારણ કે તમને આવા સદગુરુનો આશ્રય પ્રાપ્ત થયો છે. ઘણીવાર સોનાની ખાણમાં કીડી દર કરીને રહેતી હોય, એ મોટી જબરજસ્ત સુવર્ણની આખી ખાણ હોય અને એમાં કીડી દર કરીને રહેતી હોય ને તો એ કણ કણ માટે તો ભટકતી હોય એ ખાણથી બહાર આવીને, કારણ કે સોનાની ખાણના એને કીડીને બતાવીને શું મૂલ્ય હોય. હું ચોક્કસ કહીશ કે જે આ સભા મંડપમાં બેઠેલો સમાજ પૂજ્ય શાસ્ત્રી સ્વામી સાથે જોડાયેલો સમાજ, કામ પ્રસંગના કારણે, દિવાળીના પ્રસંગના કારણે, કોઈ વિદેશમાં રહેતા હોય, હું ઓસ્ટ્રેલિયા ગયો હતો ત્યાં બ્રિસ્બેનમાં શાસ્ત્રી સ્વામીના સેવકો છે, હું ભદ્રામણે ગયો હતો. સંતનો આશ્રય, સાચા સંતનો સમાગમ અને સાચા સંતના આશ્રયમાં રહેનારા ભક્તોના જીવન કેવા હોઈ શકે. એમનું નામ તો મારા સ્મરણપટમાંથી ભૂલાઈ ગયું છે, પણ એ વિદેશની ધરતીમાં રહીને એટલી એટલી પ્રવૃત્તિ કરવા છતાંય પણ પાંચ પાંચ મહિનાના ધારણા પારણાના વ્રત કરે, ભગવાન સ્વામિનારાયણની શુદ્ધ સર્વોપરી ઉપાસના, ભગવાન સ્વામિનારાયણનો અતિ દ્રઢ આશ્રય, વિદેશની ધરતીમાં રહેવા છતાંય ભગવાન સ્વામિનારાયણ અને સંત સિવાય જેના શ્વાસમાં અને જેના લક્ષ્યમાં કંઈ બીજું કોઈ દ્રષ્ટિ નથી, આ સંત કરી શકે ને? હું તો એ હરિભક્તને બાથમાં લઈને ભેટી ભીડ્યો હતો. મને એમ થયું કે ધન્યો ધન્યો, આવા સદગુરુનો આશ્રય તમને પ્રાપ્ત થયો છે. આપણા દેશના વડાપ્રધાનને ન થાય, મોટા મોટા લાખો કરોડોનો અબજોપતિઓ હોય ને, મોટી મોટી કંપનીના માલિક, એને આ સંતનું દર્શન સ્વપ્નમાં ન મળે, અને એ સંત જ્યારે દ્રશ્ય તમે અત્યારે જ નિહાળ્યું ને, ભૂતપૂર્વ વિદ્યાર્થીને જ્યારે શાસ્ત્રી સ્વામી માથા ઉપર હાથ મૂકીને બાથમાં લઈને ભેટતા હતા, શું ભાગ્ય હશે આ આત્માઓનું, એક અલ્પ જીવ અને અક્ષરધામના મહામુક્ત પુરુષ જ્યારે એના મસ્તક ઉપર હાથ મૂકતા હોય ને, મા બાપ એ મમતા માણેલી છે એટલે આપણે કહું છું. આવા મોટા સદગુરુઓ મસ્તક ઉપર હાથ મૂકી અને જ્યારે એની મમતા વર્ષાવતા ને એ માણેલી છે ને, એટલે આપને કહું છું. શ્રીજી મહારાજે વચનામૃતમાં બહુ અદ્ભુત દ્રષ્ટાંત આપ્યો છે. મહારાજ કે પહેલાં મેવા મીઠાઈ સારા સારા ખાધા હોય અને પછી ગરીબાઈ આવે અને જેવું તેવું અન્ન ખાવું પડતું હોય, ત્યારે પછી પૂર્વે મોટા સારા સારા મેવા મીઠાઈ જીમો હોય ને એને યાદ આવે, પણ પ્રથમથી જેવું તેવું અનાજ ખાધું હોય ને પછી ગરીબાઈ આવે તો એને બાપડાને શું સાંભળે એમ. આવા સદગુરુની મમતા જેને માણી હોય, એનો ખોળો જેને ખૂંદો હોય, શું ભાગ્ય હશે આ ધરતીમાં, આ કંડારી ગુરુકુલમાં નાના નાના ભૂલકાઓ જ્યારે ભણતા હોય, આવા સદગુરુની મીઠી દ્રષ્ટિ એના ઉપર પડતી હોય, એ છાત્રાલય વિભાગ હોય, પંક્તિ વિભાગ હોય, ગ્રાઉન્ડ વિભાગ હોય, બાળકો ખેલતા કૂદતા હોય ને, આવા મહાપુરુષોની મીઠી નજર એના ઉપર પડતી હોય, એ બાળકોનું શું સૌભાગ્ય છે. અને એટલે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, કહે બ્રહ્માનંદ સબ હી મિલે એક દુર્લભ સતસંગ હે. માણસ સાધના જીવનમાં કરે તો બધું પ્રાપ્ત કરી શકે,
પણ આવા સત્પુરુષની મમતાને પ્રેમ મળવો ને એ દુર્લભ છે. અને જે દુર્લભ છે, જે કઠિન છે, ઘણા વર્ષો સુધી ને કલ્પો સુધી માણસ સાધન કરે તેમ છતાંય પ્રાપ્ત ન થાય, એ તમને બધાને સહજ પ્રાપ્ત થયું છે. માટે એના મૂલ્ય સમજવા માટે પ્રયત્ન કરજો. કોઈ કાનમાં ખોટા ખ્યાલો નાખે તો મા બાપ સમજવા માટે મહેર કરજો. સંતો યા તો સંતોના કાર્ય વિશે લોકો તરે તરેના ખોટા ખ્યાલો નાખી અને મમોક્ષુ આત્માઓના કલ્યાણના માર્ગે એવા ગેરસમજણના ડૂચા દેતા હોય છે. આપણે એમ થાય કે એ સમાજનું શું થશે એમ. ભગવાનની મૂર્તિ જો પકડવી હોય, છત્તી દેહે પરમાત્માના સ્વરૂપનો આનંદ જો પ્રાપ્ત કરવો હોય, ધ્યાનમાં ધ્યાનના યોગમાં જાવું તો તમારી વૃત્તિઓ તમારે સંકેલવી હોય બધા કાર્યોમાંથી. અમારે સંતોને, તમારે હરિભક્તોને, તો હું એવું માનું છું કે આપણું તપ, આપણી સાધના, આપણી ચાંદણો, આપણા ધારણાપાણા, આપણા કોડિયા વ્રતો, આપણી તીર્થયાત્રાઓ, આપણા પુરુષાર્થ કોઈ દિવસ વ્રત્યોને સંકેલી નહીં શકે. એ વ્રત્યોને સંકેલવામાં આવા સદગુરુની કૃપા તમને બહુ અતિશય હું ફાપશે. બહુ સરળતાથી વ્રત્યો સંકેલાય છે અને જેની વ્રત્યો સંકેલાણી એ જ સત્સંગમાં મોટો. જગતમાંથી, વિષયોમાંથી, અન્ય આપણી બુરી જે કંઈ કામનાઓમાંથી વૃત્તિઓ સંકેલી અને ભગવાન શ્રીહરિની મૂર્તિને વિશે હું ને તમે તદાકાર વૃત્તિ આપણે કરી શકીએ ને સત્સંગમાં મોટામાં મોટો એ છે. અને એ પ્રાપ્તિ જો કરવી હોય, બ્રહ્માનંદ સ્વામી કહ્યું છે, સ્વામીએ લખ્યું કે સદગુરુની દ્રષ્ટિ થતા વસ્તુ એ જડી, આજની ઘડી રે ધન્ય આજની ઘડી. કૃપા થઈ ગઈ એના ઉપર, મમતા વર્ષી ગઈ. પ્રસંગ આપો, આજે મુક્તાનંદ સ્વામીના પરંપરાના એક મહાન પવિત્ર સંત એવા નંદકિશોર સ્વામી, એમનો સ્મૃતિ મહોત્સવ ચાલી રહ્યો છે. તમને મુક્તાનંદ સ્વામીની મમતા, મુક્તાનંદ સ્વામીની સાધુતા, મુક્તાનંદ સ્વામીમાં જે ભક્તપણું, જે દાસત્વપણું, જે નિર્માણીપણું, જે એમાં સંતતા હતી, હજારો પ્રસંગ છે, પ્રચલિત પ્રસંગ છે, તમે બધાએ જાણતા હશો. તમારા હૃદયમાં, આંખમાં આ પ્રસંગ બધો રમતો જ છે. પણ જે આ ભારત દેશનો સંત કરી શકે એ આપને હું એ કહેવા માગું છું કે મોક્ષના માર્ગમાં ખોટા ભાષણો કરી અને મોક્ષના માર્ગમાં ગેણ સમજણના ડાટા માનનારા કદી કામ નહીં કરી શકે. એના થકી કદી નહીં થાય. સ્વામી ભિક્ષા માગવા જતા હોય, કોઈ ગ્રસ્તના ઘરમાં બંને દંપતીને કોઈ વિખવાદ થયો હોય, એની પત્નીનો મગજ તપેલા તાંબા જેવો થઈ ગયો હોય, મુક્તાનંદ સ્વામી નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કરીને એના ઘરના આંગણાના ફળિયામાં સ્વામી ઊભા રહેતા હોય, પહેલી ખિજાલી બાય આ ભારત દેશના એક મહાન પવિત્ર સંતના હૃદય ઉપર, એના માથા ઉપર એ દિવાલે કરતી જે ખડી ધોળ કરતી, એનું જે પોતું હતું એ સ્વામીના માથા ઉપર નાખે, એ સંત પ્રેમથી જોડીમાં નાખે, તળાવના જળમાં ધોઈ સાફ કરીને એક એક તાતણો એમાંથી કાઢીને દિવેટ બનાવે, ભગવાન પુરુષોત્તમ નારાયણની આરતી ઉતારીને ભગવાન શ્રીહરિના ચરણમાં પ્રાર્થના કરે કે હે મારા બાપ, હે મારા પ્રભુ, હે મારા નાવલિયા નાથ, આ બાઈ તો બિચારી અજ્ઞાત છે,
નથી જાણતી. ભક્તિના માર્ગે ચાલવા માટે એને કોઈ આંગળી ચીંધીને સારો માર્ગ બતાવનાર કોઈ નથી મળ્યું. પણ પ્રભુ તું તો મને મળ્યો છે ને મહારાજ, તો મારી ત્યાગની, મારી તપસ્યાની, મારી વૈરાગ્યની, મારી ભક્તિની ફળશ્રુતિ રૂપે પણ તારું અક્ષરધામ આપજે. એના કર્મના કારણે મારે કદાચ જો નરક સ્વીકારવું પડે ને તો મને મંજૂર છે, હું સ્વીકારીશ. આ ભગવાન સ્વામિનારાયણનો સંત આપી શકે, તમે વિચાર કરો. પોતું તો ઠીક છે સમજા, કે ધોળવાળું ખડીવાળું પોતું તો સમજા, ખોખરા મહેમદાવાદમાં નવરંગપુરાના વૈરાગ્યો આ સંતને એક પ્રસાદના રૂપમાં લોકો લાવીને કંઈક મીઠાઈ કંઈક પદાર્થમાં કાતિલ ઊંટિયું ઝેર ભેળવે, ચંદનમાં ઝેર ભેળવીને વિનંતી કરે, પ્રાર્થના કરે, બાપજી અમારે તમારું પૂજન કરવું છે, વાંધો તમે સત્સંગી ભૂષણ વાંચજો. ઝેર જોનારને આંખો અંધ બની, ચંદન મસ્તક ઉપર ચરસાડના આંગળા ખરી પીડા, આવું કાતિલ ઝેર આ દેશના માનવ સમાજનું સંતોએ સહન કરીને પેટમાં એક ઝેરના ઘૂંટડા ઉતારીને પણ માનવ સમાજને સાચો મોક્ષનો માર્ગ મહાપુરુષે બતાવ્યો. અને એ મહાપુરુષે જે બતાવ્યો ને એ મહાપુરુષનો પ્રસાદ આ મહાપુરુષ છે. આ મુક્તાનંદ સ્વામીની પરંપરા છે. અને એ આજે તમને યોગ પ્રાપ્ત થયો છે. કોઈ પણ ઓસ્ટ્રેલિયામાં સ્વામી ગયો ત્યારે મેં ખાસ હરિભક્તોને ભલામણ કરી હતી, સ્વામી પ્રત્યે બહુ નિષ્ઠા છે એને મેં બહુ ભલામણ કરી હતી. મેં તમારી નિષ્ઠા છે, પક્વ નિષ્ઠા છે, મારે કહેવાની જરૂર નથી, તેમ છતાં એક સાધુ તરીકે દિલ રહી શકતું નથી, એટલે તમને વિનંતી કરું છું, તમને અનુરોધ કરું છું. મેં તો આવીને આવી ગુરુ નિષ્ઠા પરિપક્વ કાયોને માટે છેલ્લા શ્વાસ સુધી જાળવી રાખજો. મેં બહુ કહ્યું હતું. અને મારો નિયમ, હું ગમે ત્યાં જાઉં, કોઈ સારા સદગુરુનો આશ્રય સ્વીકાર્યો હોય એ હરિભક્તોને હું બહુ દ્રઢતા કરાવું, એક ફરજ છે, કરવી જોઈએ, તમારે કરવી જોઈએ. અમારી જેટલી સંતોની ફરજ છે ને એટલી હું તો કહું હરિભક્તોની. અત્યારે હરિભક્તોના સમાજને બહુ જાગવાની જરૂર છે. ઘણીવાર લોકો કહે છે સંપ્રદાય સુધારો, સંપ્રદાય સુધારો. મને એક બહુ મોટા હરિભગત વિદેશના અમુક વ્યક્તિઓની બહુ નજીક મને ઘણીવાર કહેતા, મને કે ભાઈ હવે સંપ્રદાય સુધારવો, વહીવટો સુધારવા છે, આ તે સુધારવું છે, તે સુધારવું છે. મેં તો તમારા વિચારો બહુ સારા છે, પણ પહેલી વસ્તુ તમારી દ્રષ્ટિ તમે સુધારો. તમે સંતને સમજવામાં મહામોટી ભૂલ કરી છે. અને જ્યાં સુધી તમારી આ ભૂલ નહીં સુધરે, સંતને સમજવા માટેની જ્યાં સુધી તમારી આ ગડબડને ગેરસમજણો જ્યાં સુધી નહીં નીકળે, ત્યાં સુધી તમે સંપ્રદાયને કેવી રીતે સુધારી શકશો? મૂળ છે મા બાપ, સંત છે ને એ તો સંપ્રદાયનું મૂળ છે. અને મૂળમાં જે દિવસે ઉદ્ધય લાગે એમાં ખોટા ખ્યાલોની ઉદ્ધય નાખવામાં આવે, એમાં ખોટા લેવા દેવા વિનાના વિચારોના કાંઈક કાંઈક બેક્ટેરિયાઓના વિચારો નાખવામાં આવે, તે દિવસે આ ભારત દેશની પરિસ્થિતિ શું સર્જાય છે. આખો દેશ સંતના આધારે છે, સંપ્રદાય દેશના આધારે છે, અને સંતના આધારે દેશ અને સંપ્રદાય બંને ટકવાના બહુ નિશ્ચિત બાબત છે. અને જેમ પૂજ્ય સ્વામી કહે છે તેમ સંત અમે ભગવા લુગડા પહેરીને બેઠા છીએ અને ગુણ ગાઈએ છીએ એવું મા બાપ નહીં સમજતા.
તમારી આ સભામાં પણ એવા મહાન સંત બેઠા હોય, કોઈ બહેનોની સભામાં પણ એવા મહાપવિત્ર સંત બેઠા હોય, સમજવાનો પ્રયત્ન કરજો. અમે ત્યાં વિદ્યાર્થી ઘણીવાર મારી પાસે બેસવા આવે તો છોકરાઓને ખાસ કહું કે તમે પાઠ્યપુસ્તક વાંચતા શીખશો, બરાબર છે, એ તમારી ભૌતિક સંપત્તિ માટે, ભૌતિક વ્યવહાર માટે બહુ જરૂરી છે, પરંતુ તમે સંત દિલને જે દિવસે વાંચતા શીખશો, જે દિવસે માતૃ અને પિતૃ દિલને તમે વાંચતા શીખશો, જ્યારે તમે એવા આદર્શ ભક્ત દિલને વાંચતા શીખશો, તે દિવસે તમારી વિદ્યા સાચી. પાઠ્યપુસ્તક તો આખી દુનિયા વાંચતા શીખવાની છે, કાંઈક કાંઈક મેગેઝીનો ને પેપરો વાંચતા તો આખી દુનિયા શીખવાની છે, પણ સંતને વાંચવો એ બહુ કઠિન કામ છે. એ તો અમારો સહજાનંદ સ્વામી વાંચી શકે, અને એ વાંચી શકે, એ ધૂળમાં દંડવડ કરી શકે, આકાનંદ કોટી બ્રહ્માંડનો માલિક, જેને ભજનારા જે બ્રહ્માંડોને ઉથલ પાથલ કરી શકે એવું સામર્થ્ય મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આવા મહાપુરુષો, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી આવા મહાપુરુષોના એક ચપટીના અવાજમાં કેટલું બધું સામર્થ્ય. તો એ ભગવાન પુરુષોત્તમ નારાયણ કેવો, અને એ પ્રભુ આજે આપણને ઈષ્ટ તરીકે પ્રાપ્ત થયા, આવા સંતો આપણને આપ્યા. મેળવા નથી આપણે તમે, પ્રભુએ આપ્યા છે. આ પ્રભુની ભેટ છે, પ્રભુનો પ્રસાદ છે. આપણે કઈ પહેલા આપણા આર્ય પુરુષોની જેમ કોઈ સદગુરુને ગોતવા માટે ભાતા લઈને આપણે નીકળ્યા નથી. હે, તમે કાર્યને અને માચા ખર્ચ ને ભોજાચારણનો વાત સાંભળી હોય ત્યાં તો તમને ખ્યાલ હોય, બે મિત્રો હતા, બેએ નક્કી કરેલું કે ભગવાનનો ભેટો કરી દેવા સદગુરુને ગોતવા માટે નીકળવું ભાતા લઈ. ભોજાએ કહ્યું કે માચા, તને એવા સદગુરુ મળે ને તો સાદ ગરજે, તું ગમે ત્યાં ઊભો હો ત્યાં, મને મળે તો હું સાદ કરીશ. અને સદગુરુને નીકળવા ગોતવા માટે નીકળેલા આવા આપણા આર્ય પુરુષો, આટલા બધા પરમાત્માને પ્રાપ્ત કરવા માટે પ્રભુનો ભેટો કરાવી દેવા સદગુરુના ભૂખા હતા, એવા પ્યાસી હતા. અને આજે પ્રભુએ આપણને સામે ચાલીને આવા સદગુરુ આપ્યા, શું મહાભાગ્ય હશે આપણા ભારત દેશનું. એ તો ઠીક છે, પણ આ સભા મંડપમાં બેઠો સમાજ, એનું કેટલું મહાપરમ ભાગ્ય હશે કે તમને આવા સંતોનું દર્શન. આ તો સાક્ષાત અક્ષરધામાં ખડું થયું છે મા બાપ. તમે ન જોયું હોય ને, તમને સંકલ્પ થતા હોય ને કે અક્ષરધામ કેવું હોય છે કેવું હોય છે, તો જોઈ લેજો. આ અક્ષરધામ, અક્ષરધામના મહામુક્તો, શું સંતોની નિર્મળતા, શું એમના જીવન. એક સાધુનું ઘડતર કરવું હોય ને, એક સાધુનું, હું ઘણીવાર કહું શાસ્ત્રી સ્વામી લોકોને કે તમે તમારું લોહી હોય ને તો તમારું નથી કરી શકતા, અને આવા સદગુરો પારકું લોહી પોતાનું કરીને પુરુષોત્તમ નારાયણ સુધી પહોંચાડે, શું એમની સાધુતા હશે. તમારું લોહી તમારું ન માને, બે ચાર છોકરા હોય ને પૂજા પાઠ કરાવે, ઘણા હરિભક્તો આવે અમારી પાસે, સંતો પાસે આવતા હોય, સામે છોકરા માનતા નથી અમારો સત્સંગ પરંપરાનો, પ્રસાદીના કુટુંબનો, પણ છોકરા પૂજા નથી કરતા, મંદિર નથી જતા, બે ચાર છોકરા પણ એકેય માનતા નથી, તમારું લોહી તમારું ન માને. અને સંતની સંતતા, સાધુની સાધુતા તો એ છે કે પારકું લોહી એના ચરણમાં આરોડતું હોય ને એના ચરણની રજ થઈ અને ભારત દેશમાં બધે સુગંધ ફેલાવતું હોય, એ સાધુતા છે મા બાપ. કોઈ આછા આપણામાં ખોટા ખ્યાલ નાખતા હોય તો મારે ને તમારે એટલો વિચાર કરવો જોઈએ કે શું આ સંતની સાધુતા છે. અને ઘણો સમાજ વર્તમાન કાળમાં આવા ખોટા ખ્યાલોના કારણે આવા સદગુરુના લાભથી વંચિત રહે છે, આવા સંતોના લાભથી વંચિત રહે છે. બહુ મહામોટી ખોટ છે. આ ખોટ તો જિંદગીમાં કોઈ દિવસ ન પૂરાય. આ લોકોની ધન સંપત્તિની તમારી ખોટ હોય ને, એ તો મા બાપ
હું તમને એક વાત કરું કે હાવ લુખો માણસ હોય અને એની ભયબંધી કરો તમને શું મળે? બોલો. એક જૂનો છે ને, આવો લુખીસ કંપની ઘરમાં હૂતો હતો વાંઢા. ઘર હા ઉગાડ્યું અને હૂતેલો ઘસઘડાત, નાકોળા ડળે, એમાં ચોર લોકો ચોરી કરવા માટે નીકળેલા અને ગામ બહુ મોટું, ખુશ થઈ ગયા. આવડું મોટું ગામ ને કામ થઈ ગયું ને એમાં ઘર ઉગાડવું જોયું એટલે ઓલા બધા ચોર લોકો છે ને બહુ ખુશ થઈ ગયા. વાહ વાહ, કે આજ તો માતાજીની મહેર આપણા ઉપર હોય છે કે. અને ઘરમાં ઘૂંસ્યા, ઓલો બર ઘસઘસાટ હૂતેલો, નાકોડા ડળે, ઓલું જેમ ઓલું જૂનું જીસીબી ગાજતું હોય ને એમ નાકોડા ડળે હૂતો હતો. આ લોકોને એમ થયું ખરેખરો લાગ મળી ગયો, તો મોટો ચોફાળ લઈ ગયા હતા. એ ચોફાળ મોટો ચલાખો પાથરી અને ઘરમાં ઘૂંસ્યા. અને ઘરમાં ઘૂસીને પછી ચારે બાજુ મીંડે આટા મારવા, અંધારામાં શું મળે? હવે હતો જ બિચારો વાંઢો, ઘરમાં કાંઈ ન મળ્યું. ઓલા પાછા આવ્યા, ઓરડામાંથી બહાર નીકળ્યા. ઓરડામાં બહાર નીકળ્યા ને ત્યારે ઓલો ઊભો થઈ અને ઓલા ચોફાળમાં હુઈ ગયેલો ગરધણી. ઓલા ચોર લોકોને મનમાં એમ થયું કે મારું બેટું આજ ભૈરે થઈ ગયા, ઘરમાં ગુંસા કાંઈ મળ્યું નહીં અને આ તો હારો ચોફાળમાં હોઈ ગયો, આને જગાડીને જો રાડ્યો પાડે તો ગામના લોકો જાગે તો બધા ભેગા થઈને પકડીને મારી મારીને ધોઈ નાખે. ગયું તે ગયું હલો તર પાછા, ઓલો ચોફાળ ચલાખો મૂકીને પાછા નીકળ્યા ને ઘરના દરવાજે પહોંચ્યા ને ત્યારે ઘરધણી હૂતો હૂતો હાથ કરતો તો ભાઈ જે હોય એ આડું કરતા જાય જો આડું કે. ત્યારે ઓલા ચોર લોકો બોલા કે આમાં આડું કર્યા જેવું શું છે, બીજા ભૂલા પડશે તારું ઓઢવાનું થઈ જઈશ ભલા બાળા. હવે આવી હાવ લોખસ કંપનીઓ હોય ને એ જાહેર ભાષણો કરતી હોય અને આવા સંતોને વિમુખ વિમુખ કરીને કહેતી હોય ને ખોટા ખ્યાલ નાખતા હોય તો આવા લોખસના સંબંધથી તમને શું પ્રાપ્ત થવાનું? જેની પાસે ખનિજ છે, જેની પાસે મારા મહારાજની મમતા જેના લોહીના કણે કણની અંદર વસે છે, જેના હૃદયમાં મમતા છે, દયા રહી છે, જેના દિલમાં નથી ઘટમાં ઘાત. મહાપુરુષે બહુ નવાયા છે. મુક્તાનંદ સ્વામીની કૃતિઓ જુઓ, બ્રહ્માનંદ સ્વામીની કૃતિ જુઓ. તીન તાપકી જાલ જયલો પ્રાણી કોઈ આવે તાકો શીતળ કરત તુરત દિલ દાહ મિટાવે કહી કહી બેન અજ્ઞાન નિકાશે પ્રગટ હોત પહી ચાન જ્ઞાન ઓરૂપાન પ્રકાશે. ત્યાગ વૈરાગ રાજત વિમલ ભવ દુઃખ કાટત જંતકો કહે બ્રહ્મ મુનિ આ સંસાર મેં સંગ અનુપમ સંતકો. આવા સંત જ્યારે મીડા હોય કે દ્રષ્ટિ માત્રથી ત્રિવિધિ તાપથી બળતો આત્મા આધિ વ્યાધિ ઉપાધિમાંથી બિચારો એવો અંદર હળહળતો જ આત્મા હોય અને આવા સદગુરુના ચરણમાં આવે ત્યારે એને પરમ શાંતિનો અનુભવ થાય. આવા સંત જ્યારે આપણને મળ્યા હોય ત્યારે હું તો એવું કહું છું કે બુદ્ધિનું પોટલું બાંધી માણસે એક બાજુ મૂકવું પડે. વર્ષોને યુગોથી આપણે બુદ્ધિ જ બધું બાફણપટ્ટી કરતી આવી છે. સંતમાં બુદ્ધિ ન વાપરો, સંતમાં છે ને તમે કાંઈક શ્રદ્ધા વાપરો. સારંગપુરનો 18મો વચરામૃત, શ્રદ્ધાવાન પુરુષ હોય, સાચા સંતનો સંગ મળે, એના વચનને વિશે શ્રદ્ધાવાન થાય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત પરમાત્માની નિષ્કામ ભક્તિના સદગુણો એનામાં આવિર્ભાવ પામે. ભગવાન પુરુષોત્તમ નારાયણના શબ્દ છે આ. એનામાં શ્રદ્ધા જો જોડી હોય સંતમાં, એના વચનમાં જો આપણે વિશ્વાસ હોય, એક વાર મસ્તક ઉપર હાથ મૂકી અને આ સદગુરુ એમ કહી દે બેટા ઠેઠ અક્ષરધામના અધિપતિના હાથમાં કાંડું પકડાઈ દેવાની જવાબદારી મારી છે, પછી મારે ને તમારે ચિંતા શું હોય? લે કોણ જવાબદારી આવી? જેને કુંખે જન્મ લીધો હોય ને એ બાપને માએ આવી જવાબદારી કોઈ નથી લેતું કે તને અક્ષરધામમાં પહોંચાડીશ, પ્રભુના ચરણ હાથમાં તારું કાંડું પકડાઈ દઈશું. આવી જવાબદારી કોઈ નથી લેતો, એ આ સદગુરુ લઈ શકે. અને એ પ્રાપ્તિ જ્યારે આપણને થઈ છે, પણ ઘણી વાર એવું થાય
ઘરમાં હોય, હાથમાં હોય, હૃદયમાં હોય, આંખમાં હોય, પણ ઘણીવાર આપણને એનો ખ્યાલ ન હોય ને ત્યાં સુધી હું તમે બહાર એમ લેવા દેવા વિનાના આપણે ખોટા છે ને ફાંફા મારતા, ગુજરાતી ભાષામાં કહે ને એને. જે વસ્તુ જ્યાં છે ને ત્યાંથી મળવાની. તમારા ઘરમાં ગમે તેવો અંધારો હોય અને તમારા હાથની વીંટી પડી ગઈ હોય તો જ્યાં પડી હોય ને ત્યાંથી જ મળે. અંધારો હોય તો ત્યાંથી મળે. બહાર ગમે તેવો અજવાળો હોય, મોટી મોટી મરકુલીઓ સૂર્ય જેવી આમ ભભકતી હોય, પણ ત્યાંથી તમારી વીંટી મળે નહીં. જ્યાં તમારી વીંટી લોપ થઈ છે ત્યાંથી જ તમને મળે, બીજેથી ન મળે. એમ ભગવાન ક્યાં છે તો બ્રહ્માનંદ સ્વામી લખ્યું, વેદાંતિઓ થાકી ગયા, ન્યાયવાળા થાકી ગયા. વેદાંતિ અરૂપી કહે છે, ન્યાયનું માન લે છે, અને તે વાલો મારો આ સંતોમાં રહે છે એમ બ્રહ્માનંદ સ્વામી પોતે કહ્યું છે. એટલે આવા પવિત્ર સંતોનો આશ્રય સ્વીકારી અને પરમાત્માની ભક્તિ કરવી, ધ્યાન કરવું, ભજન કરવું, ત્રાટક કરવું, સાધના કરવી, તપ કરવા, વ્રત કરવા, ચાંદ્રણો કરવી, તીર્થ કરવા, સમાગમ કરવો, શાસ્ત્ર અધ્યયન કરવું અને શાસ્ત્ર ભણવા, શીખવા, ગોખવા, જે સાધના કરો તે, પણ આવા સદગુરુના છત્ર નીચે રહીને કરશું તો મારીને તમારી સાધના, આપણું જીવન, આપણી વૃત્તિ, આપણા વિચારો બધું સુરક્ષિત હશે. નહીંતર મારીને તમારી ભક્તિ પણ સુરક્ષિત નહીં હોય, વિચારો સુરક્ષિત નહીં હોય, જીવન સુરક્ષિત નહીં હોય. અને ગમે ત્યારે આપણું જીવન, ભક્તિ, વિચારો, ત્યાગ, વૈરાગ બધું લૂંટાય છે. આવા સદગુરુના નિશ્રામાં રહી તો સુરક્ષિત રહે. એક કૃપાનો બખ્તર, એક કૃપાની ઢાલ જ્યારે આપણને આપી દે ત્યારે સામે વિષયના ગમે તેવા ઘા લાગતા હોય ને તો મા બાપ એને વિષયના ઘા સ્પર્શી શકે નહીં. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આ બધા મહાપુરુષોની દ્રષ્ટિથી પામેલા મહાપુરુષોના હજારો પ્રસંગો આપણા સાહિત્યના પાને આપણા મહાપુરુષોની કલમે લખાયા છે. એના બહુ સુરક્ષિત જીવન બન્યા, એની ભક્તિ બહુ નિર્ભય બની. નહીતર ભક્તિ ઉપર પણ મોટો ભય છે જો આવા સંતનો આશ્રય ન હોય ને તો. આવા મોજેલા મહારાજ, આવા કૃપાનિધાન પરમાત્મા આ ધરતી ઉપર આવ્યા, પણ એને ઓળખાવી શકે તો આવા સંતપુરુષ જ. આપણી પાસે છે, આપણા ભેડા છે, પણ એ પ્રભુને હું ને તમે આવા સદગુરુની દ્રષ્ટિ સિવાય કેવી રીતે પામી શકશો, કેમ ઓળખી શકશો? મોક્ષ માટે બહુ અનિવાર્ય કલમ ભગવાન સ્વામિનારાયણે વચરામૃત ગ્રંથમાં પાને પાને મૂકી છે. બહુ આપણે વાંચીએ છીએ, વિચારીએ છીએ. હું ઘણી વાર કહું છું હરિભક્તોને, અમારે સાધુને હું બહુ કહું કે તમે વચરામૃત હાથમાં રાખો, તમે વચરામૃતને માનો, એનાથી તમારી સાધના પૂરતી નથી. એ વચરામૃત ગ્રંથ તમારા હૃદયમાં જાય અને વચરામૃતનું તમે જ્યારે માનો તે દિવસે તમારા હૃદયમાં મારો પ્રભુ પ્રકાશ પાથરે. એવું તે દિવસે અજવાળું થાય મારા ને તમારા હૃદયમાં, અને એ અજવાળું થાય ને ત્યારે હું ને તમે આવા સત્પુરુષને સમજી શકી. બાકી આ તો સાગર છે મા બાપ. એક સરોવરને પાર ન પામી શકાતું હોય તો સાગરને કેમ પાર પામી શકાય? સાગર હું એટલા માટે કહું છું કે ન તો પ્રાપ્તિમાં હરખાય, ન તો વિનાશમાં એ સંકોચાય. ગમે તેવા સન્માન થતા હોય,
તેમ છતાંય હરખાય નહીં, ગમે તેવા અપમાન થતા હોય તેમ છતાંય સંકોચાય નહીં, અને પ્રભુની મરજી જાણી, પ્રભુનો પ્રસાદ માની અને એ અપમાનને સ્વીકારતા હોય. અપમાન કરનારા, તાળન કરનારા, દુઃખ આપનારા, અભિશાપો નાખનારા, ખોટા ખ્યાલો નાખનારા એવા જીવ ઉપરે પણ આ સદગુરુ મીઠી દ્રષ્ટિ રાખે છે. એ મહાનતા છે એની. પ્રથમનું 27મો વચરામત છે, વાંચજો બરોબર નિરાતે. સમયના અભાવે આ બધા વચરામતમાં વિશેષ હું નથી ઊંડો ઉતરતો, પણ તમે નિરાતે વાંચો, ચિંતન કરજો. સત્પુરુષનું દર્શન ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણના 27ના વચરામતમાં મને તમને બહુ સમજાવ્યું છે. સમર્થ થકા ઝરણા કરવી એ સંત સિવાય બીજા કોઈથી ન થઈ શકે. ચાહે તો વડતાલ ટેમ્પલ બોર્ડ એનું ચેરમેન પદ પણ હોય, ચાહે તો આ ગુરુકુલ કંડારી એની સ્થાપના એના કાર્યની પદવી હોય, ચાહે તો સમાજની કોઈ ચાહના હોઈ શકે, એ તો એક દિલ છે તો પ્રસાદ માનીને સ્વીકારે છે, એ તો સંત દિલ છે, અવગણના ન કરે. તો જ પદાર્થની અવગણના ન કરે તો પ્રભુ પ્રસાદની અવગણના કેમ કરે? તો ચાહે એટલો સમાજ માનતો હોય, પૂજતો હોય, એની ભાવનાને સ્વીકારે પ્રભુ પ્રસાદ માનીને, પરંતુ એ વિકાસ કહેતા ફૂલાય નહીં, સંકોચાય નહીં. સમર્થ થકા ઝરણા કરવી એ સંત વિના ન થઈ શકે. ભગવાન શ્રી હરિય કાર્યાણીના 6ઠા વચનામતમાં પણ એ જ લખ્યું છે, નીર મત્સર એવા જે સંત એ જ ભાગવત ધર્મને અધિકારી છે. જેનામાં નથી મચ્છર, નથી માન, નથી અહંકાર, નથી અસૂયા, નથી રાગદ્વેષ, કેવળ ને કેવળ જીવના કલ્યાણ માટેની મમતા વર્ષે છે. એટલે વાલા ભક્તો વિનંતી કરું કે આંબાનું વૃક્ષ સરસ મજાનું હોય, નવ પ્રવલિત હોય, ખીલીને સરસ મજાનું, લોકોના હૃદયને ઠારે એવી શીતળ છાયા પાથરી રહ્યું હોય, અને જ્યારે સમય આવે ને ઋતુ ત્યારે એનો કોર આવે, એમાંથી ફળ બંધાય, એ મરવું એ આંબાની શાખાને જો એમ નામ વળગી રહે ને તો એમાંથી શાખની કેરી બને. પણ એ મરવું જન્મા પછી થોડોક સમય રહી અને જો ડાળનો સંબંધ છોડી દે, યા તો એને ડાળનો સંબંધ, શાખાનો સંબંધ છોડાવી દેવામાં આવે, એને ખેરવી પાડવામાં આવે કારણોસર, તો મરવું નીચે ખરી પડશે. નીચે ખરી પડેલું મરવું એક બે દિવસમાં ગંધાશે, જીવાત પડશે અને એનું અસ્તિત્વ ખતમ થાય છે. એમ આવા સદગુરુની સાથે અખંડ ને અખંડ જો જોડાયેલા રહેશો. ભગવાન સ્વામિનારાયણે વચરામૃત ગ્રંથમાં એવું કહ્યું છે કે આવા સંતની સાથે જીવ જડી દેવો. આ મહારાજના શબ્દ બહુ વિચારવા, જીવ જડી દેવો. લોયાના 3જામાં પણ મહારાજે ઘણા બધા પરમ સિદ્ધાંતો બતાવ્યા છે. જેને જે જીવ જડી દીધો હોય એના કેવા લક્ષણ હોય, ભગવાનને ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાન એ સહિત નિશ્ચય હોય એના શું લક્ષણ, ઘણા બધા નામ મહારાજે આપ્યા છે, બધા ઇતિહાસો સૌ વિસ્તારથી મહારાજે રેલાવ્યા છે. ભગવાનના ભક્તો પણ એવા હતા ભગવાન શ્રીહરિની વખતમાં, અત્યારે પણ હોઈ શકે. મારે ને તમારે સમજવા જોઈએ, તમારે હરિભક્તોને હરિભક્તોમાં જે હરિભક્તને સદગુરુનો આવું મહાત્મ્ય હોય ને, હું તો તમને ખાસ વિનંતી બાપા કરું હાથ જોડી કે જેને સદગુરુનો આવો મહિમા હોય ને એવા હરિભગતનો સંગ રાખજો. હળેલાનો સંગ રાખશો ને તો તમે હળવાના જ. ગમે તેવી જબરજસ્ત મોટી વખાર ભરી હોય શાખની કેરીની અમૃત જેવી,
પણ એમાં એક જ જો ચાંદીવાળી કેરી તમે નાખો ને તો આખી 100 મણની વખાર કેરીની ભરી હોય ને એ બધી ચાંદીવાળી થઈ જાય. બધી સારી 100 મણ કેરીઓ ભેગી થઈ અને એક ચાંદીવાળી કેરીને સુધારી ન શકે, પણ ચાંદીવાળી એક કેરી છે ને એ 100 મણ કેરીને બગાડ નાખે. એમ એક જો એવો ભગવાનનો ભક્ત હોય ને એનો જો સંગ મળે ને એટલે લખ્યો, ગુંદી સપર પર ચડે તો સાગવન કુકુન કટાવે, કાગસે મિત્રાચાર ચલે તો પોપટ કુકુન પઢાવે, ગદ્દે છે સંગ્રામ જીતે તો તેજી કી કુન ખિલાવે, લસણ છે સુગંધ તો જાયફલ કુન જુખાવે, વેશ્યા છે ગરવાસ ચલે તો સકુલ કે કુન બોલાવે, કવિ ગંગ કહે સુન શાક પર કબો છે કાજ સરે તો શબ્દ કો કોણ બોલાવે. પૂછો આ કવિના વિચારોને પૂછો. કાગ છે મિત્રાચાર ચલે તો પોપટ કો કોણ પઢાવે. કાગડા ને રામ રામ બોલતા આવડતું ને એની ભાષા બધાને ગમતી, પોપટને પાંજરામપુરીને કોણ મહેનત કરે એને પઢાવવાની. વાત છે સદગુરુના સંગની, એના પ્રસંગની, એના આશ્રયની. અને એટલે કવિ એમ કહે છે કે ગુંદી સપર પડે સપર પર ચડે તો સાગવન કો કોણ કટાવે. આપણે વડતાલમાં સભા મંડપ તમે જોયો હે ને, આ એ મોટો વિશાળ જબરજસ્ત આપણા બધા જૂના મંદિરોમાં સભા મંડપ, બધા સાગના, કોઈ કોઈ શીશમના, આવા સારા લાકડાના કિંમતી કાષ્ટથી બનાવ્યા છે. જંગલમાં ગુંદીનું લાકડું થાય, આવું બટકણું હોય, પોલું હોય, અને એનાથી મોટી મોટી ઇમારતો થતી હોય તો સાગના ગહનવન કોણ ગભાવે. ગધે છે સંગ્રામ જીતે તો તેજી કુન કુન ખિલાવે. ગધાડા ઉપર જઈને રંગ સંગ્રામમાં જઈ અને શત્રુ ઉપર જો વિજય પ્રાપ્ત કરી શકાતો હોય તો પછી 20-25 હજારની કિંમતની ઘોડી કોણ ખરીદે. ગધાડા ઉપર બેહીને ગયો હોય ભૂલમાં તો વચમાં જઈને ઊભું રહે, ઠપકાર કહે છે મારે એટલો વજન ઓછો થાય. લસણ છે સુગંધો જાયફળ કોકોન જોખાવે. તમારે મહેમાન આવ્યા હોય 5-25 અને સરસ મજાનો દૂધ ભાગ કર્યો હોય અને જો લસણની કડી વાટીને એમાં સુગંધ આવતો હોય ને તો કિંમતી જાયફળને એલાયચી કોણ લાવે. બહુ વાત કવિઓએ આપણને બતાવી છે, આપણો વધુ સમય નહીં લેતા, ભાગ્યશાળી છીએ આપણે બધાએ. તમે જેમ ભાગ્યશાળી છો એમ હું પણ એક ભાગ્યશાળી છું કે આવા મહાપવિત્ર સંતોના દર્શન આ નવલા પર્વોમાં કરવા માટેનું સૌભાગ્ય સાંપડું. પૂજ્ય સ્વામીનું આમંત્રણ આવ્યું અને આવા મોટા પુરુષોની દયા મિષ્ટિ દ્રષ્ટિ આપણા ઉપર પડે. ભક્તિનો માર્ગ મારણ તમારા માટે બહુ સુગમ બનેવાલા ભક્તો, તો પૂજ્ય સ્વામી, સ્વામીનું સંત મંડળ, દ્રષ્ટિમંડળ, સમગ્ર યજમાનો, કાર્યકર્તાઓ, આ બધાનો ખૂબ ખૂબ આભાર કે આવી પવિત્ર અક્ષરધામની દિવ્ય સભાનું દર્શન આવા નવલા દિવસોમાં કરવા માટેનું શું સૌભાગ્ય સાંપડું છે. હું તો એવું માનું છું કે બધું મળશે આવા સંતની ચરણમાં આરોટવાનો મને તમને શું અવસર જે પ્રાપ્ત થયો છે ને એ મહાદુર્લભ છે. શ્રીજી મહારાજે નવી ક્ષાણીય ક્ષેત્રમાં કોઈ નિશ્ચિત ક્યાંય સ્થાન બતાવ્યું છે? તમે પૂછો સારંગપુરના 7મા વચરામૃતને, જ્યાં તપ, ધ્યાન, ભજન, કીર્તન, ભક્તિ, યોગ, યજ્ઞાદિક આવા સુકૃતનો આરંભ થાય અને ત્યાં એવા સંત રહેતા હોય ત્યાં નમિક શાણી ક્ષેત્ર જાણવું, ત્યાં મન દ્રઢ કરીને રહેવું ને ત્યાં મોક્ષને ઈચ્છવો, આ ભગવાન સ્વામિનારાયણના શબ્દ છે. અને તમે બીજે ક્યાં મોક્ષ પ્રાપ્ત કરવા જઈશું? આ જ નમિક શાણી ક્ષેત્ર આવા સંતોના ચરણની રજ વારંવાર મસ્તક ઉપર ચડાવી અને આપણે સૌ ભાગ્યશાળી બનીએ. ભગવાન શ્રીહરિના ચરણમાં પ્રાર્થના કરું આપ સમગ્ર ભક્તજનો વતી કે મારો મહારાજ એ વડતાલ નિવાસી હરિકૃષ્ણ મહારાજ,
તમારા ઉપર પ્રભુ વધુ ને વધુ વરસતો રહે અને વધુ ને વધુ ગુરુ નિષ્ઠા ને ગુરુ ભક્તિ કરવાની સમજણ બળ નિષ્ઠા મારો મહારાજ આપ સહુ કોઈને પ્રેરતો રહે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરીને મારા શબ્દને વિરામ આપું. સહજાનંદ સ્વામી મહારાજની.